સુરેન્દ્રનગરના તરણેતરણના મેળાની તો પહોંચી ચૂક્યા છે અમારા સહયોગી અમારા સંવાદદાતા દીપિકા સીધા જે દીપિકા પાસે. દીપિકા, સુરેન્દ્રનગરમાં તરણેતરણનો મેળો જે લોકપ્રિય મેળો છે, લોકો પહોંચતા હોય છે મોટી સંખ્યામાં, અત્યારનો શું માહોલ છે? અલૌકિક સંસ્કૃતિ સાથે જીવી રહ્યા છે અને તરણેતરનો મેળો વર્ષોથી ભરાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાસ કરીને તરણેતરના મેળાની શરૂઆત કરી હતી, ત્યારબાદ આનંદીબેન પટેલ સતત દર વર્ષે તરણેતરના મેળામાં આવતા હતા, પરંતુ આ વર્ષે વિજયભાઈ રૂપાણી નથી આવ્યા, સીએમ નથી આવ્યા. તેની સાથે ખાસ કરીને સીએમના બદલે કેબિનેટ મંત્રી જે કુંવરજી બાવળિયા છે તે અત્યારે ઉપસ્થિત છે, પરંતુ અત્યારનો જે માહોલ છે કે તમામ લોકો મેળાને પહોંચવા આવે છે. તરણેતરના મેળાની વિશેષતા એ છે કે અહીંયા ઝાલાવાડી સંસ્કૃતિનું લોકજીવન તમને જોવા મળશે. ખાસ કરીને યુવક યુવતીઓની પસંદગી, લગ્ન માટેની પસંદગી થતી હોય છે તેની ખાસિયત છે, અને સાથે જે સાંસ્કૃતિક કાર્યક્રમો છે તેમાં રાસડા લોકો રહે છે. રાસડા તેની વિશેષતા છે. હું કેમેરા પર્સન કહીશ કે સ્ટેજ તરફ પણ તેઓ સીધો દ્રશ્ય બતાવવાની કોશિશ કરે, કારણ કે કુંવરજી બાવળિયાનું સન્માન થઈ રહ્યું છે. ઘણા બધા ફોરેનર્સ છે કે ફોરેનર્સ પણ અહીં આપવા આવ્યા છે અને તેઓ ખાસ કરીને તરણેતરના મેળાને જોવા માટે આવ્યા છે, તો તેની સાથે આ માહોલ એને બતાવવાનો કોશિશ કરી દીધા હતા. અને જે લોકો આવ્યા છે, જે ફોરેનર્સ આવ્યા છે, તે ફોરેનર્સ અહીં લોકોને જે રીતે બાળકો છે તેનું પણ એક મોટી છે, તેનું લોકજીવન છે તેઓ કંટાળી રહ્યા છે, કેમેરામાં કંટાળી રહ્યા છે. અને આ ફોરેનર્સ છે તે અલગ અલગ જગ્યાથી આવે છે અને ખાસ કરીને જે આપણી સંસ્કૃતિ છે, ભાતીગળ સંસ્કૃતિ, તેને દેશ વિદેશમાં સુધી પહોંચી છે. અને તેની સાથે અનેક એવા લોકો છે કે જે આ સંસ્કૃતિને વિદેશમાં પહોંચાડે છે. કેટલાક ફોરેનર્સ સાથે વાત કરવાની કોશિશ કરીશું. એક્સક્યુઝ મી, વોટ્સ યોર નેમ? વોટ્સ યોર નેમ? તાન્યા. અચ્છા, અલૌકિક દ્રશ્ય ઉભું થઈ રહ્યું છે. વિધાતા, બિલકુલ દીપિકા, આભાર માહિતી બદલ. તો હાલમાં તરણેતરના મેળાનો રંગ જામ્યો છે, મોટી સંખ્યામાં તરણેતરનો મેળો માણવા માટે લોકો પહોંચી રહ્યા છે. તો દર વખતે આ મેળો જે તેની વિશેષતા રહે છે અને આ વિશેષતાની સાથે સાથે વિદેશીઓ પણ જે ખાસ કરીને ગુજરાતની સંસ્કૃતિ છે, ભારતીય સંસ્કૃતિ છે તેને જાણવા માટે અહીં આવતા હોય છે. વાત કરીએ વડોદરાની. વડોદરામાં આરોગ્ય વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. સયાજી હોસ્પિટલમાં મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે. મચ્છરના બ્રીડિંગ પણ મળી આવ્યા છે, ત્યારે હોસ્પિટલ પરિસરમાં પાણીનો ભરાવ થયો છે, જેને જોતા હાલમાં જે પરિસ્થિતિ છે, રોગચાળાની પરિસ્થિતિ કહી શકાય, ત્યારે આરોગ્ય વિભાગે હોસ્પિટલના સત્તાધીશોને નોટિસ પાઠવી છે. આરોગ્ય વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. ફોગિંગ કરવામાં આવી રહ્યું છે, કારણ કે હોસ્પિટલમાંથી જે મચ્છરોના બ્રીડિંગ છે તે મળી આવ્યા છે. દર્દીઓ જ્યાં સારવાર લેવા આવે છે, પરંતુ અહીં તો એ પ્રકારની પરિસ્થિતિ છે કે વધુ બીમાર પડે દર્દીઓ, કારણ કે અહીં મચ્છરનો ઉપદ્રવ વધી રહ્યો છે અને સાથે સાથે આપ જો રહ્યા છો મચ્છરના બ્રીડિંગ પણ મળી આવ્યા છે. તો સત્તાધીશોને, હોસ્પિટલના સત્તાધીશોને નોટિસ આપવામાં આવી છે. આરોગ્ય વિભાગ આ મામલે કાર્યવાહી કરી રહ્યો છે. વડોદરામાં સયાજી હોસ્પિટલમાંથી મચ્છરના બ્રીડિંગ મળી આવ્યા છે.